નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. અને હાલ જે કોરોનાનું સંકટ ચાલી રહ્યું છે અને તેવામાં જે શાળા અને ક્લાસીસ બંને બંધ છે, શાળા ભલે બંધ છે પરંતુ શિક્ષણ કાર્ય ચાલુ છે અને એ વિદ્યાર્થીઓને ઓનલાઈનમાંથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ઓનલાઈન પર ઘણી બધી ચર્ચાઓ થઈ છે કે ઓનલાઈન શિક્ષણ હોવું જોઈએ કે ના હોવું જોઈએ અને તેના વિશે ઘણી બધી પ્રતિક્રિયાઓ પણ આવી ગઈ છે. પરંતુ આજે આપણે એમનાથી વાત કરીશું જેઓ આ શિક્ષણ મેળવી રહ્યા છે ઓનલાઈન પદ્ધતિથી. આપણી સાથે બે વિદ્યાર્થીઓ છે, એક જીયા છે અને એક જીનીશ છે. આઠમા ધોરણમાં બંને ભણે છે અને તેમની સાથે આજે આપણે ચર્ચા કરીશું. જીયા, સૌથી પહેલા તમે જણાવો કે કોરોનાનું સંકટ અને ત્યારબાદ ઓનલાઈન અભ્યાસ કેવું લાગી રહ્યું છે? સારું લાગી રહ્યું છે એમ તો, પણ ઇંગ્લિશમાં એક કહાવત છે, એમ્પ્ટી માઇન્ડ ઇઝ અ ડેવિલ્સ હાઉસ, મતલબ ખાલી દિમાગ શૈતાનનું ઘર છે. ઓનલાઈન ક્લાસીસના એડવાન્ટેજીસ એ છે કે આપણે જે કોરોનાની સંકટમાં આપણે પરિસ્થિતિમાં જે ઘૂસી રહ્યા છે, તો અહીંયા આપણે અમારે બાળકોને એક એક્ટિવિટી મળી રહ્યા છે, પછી હોમવર્ક કરી રહ્યા છે, અમે ભણીએ છીએ, તો અમે આખા દિવસ ફ્રી નહીં બેસી રહ્યા જેવું પહેલાં હતું જ્યારે ઓનલાઈન ક્લાસીસ ચાલતું નહોતું. પણ બીજો એડવાન્ટેજીસ બી છે કે અમારી કોન્વેન્ટ સ્કૂલના ટીચરો, બધા ટીચરો અમારે એટલું કેર કરીને ભણાવે છે કે છે ને અમારે એક બી વસ્તુ મિસ નહીં થતી, અમારે બધું સમજમાં આવી જાય છે. આ બી એક એડવાન્ટેજ છે કે છે કે આપણે કંઈ બી રહીને આપણે ઓનલાઈન ક્લાસીસને અટેન્ડ કરી શકીએ છીએ. આટલા બધા એડવાન્ટેજીસ છે, પણ મારા માટે એક ડિસએડવાન્ટેજીસ છે કે જ્યારે બી ઓનલાઈન ક્લાસીસ ચાલુ હોય છે ત્યારે મારા મમ્મી પપ્પા મારી ઉપર જ ધ્યાન આપે છે બધું. જીની, શું કહેશો, જે સ્કૂલમાં ભણીને જે એજ્યુકેશન મળતું હતું હવે ઓનલાઈન ભણવું પડે છે, તો અત્યારે કેવું લાગે છે? ઓનલાઈનમાં મોસ્ટ ઓફ વાઈફાઈ જાય છે, વાઈફાઈ જાય, નેટ જાય, એવું હોય તો વચ્ચે અટકાઈ જાય છે, તો ભણવાનું હરખી રીતે નહીં થતું. તો એના માટે છે ને, એના માટે ક્લાસ સૌથી સારી સ્કૂલ. જીયા, પણ અત્યારથી આપણે જો 2 મહિના કે 3 મહિના પહેલેની વાત કરીએ તો બાળકોને મોબાઈલથી દૂર રાખવામાં આવતા હતા કે મોબાઈલ નહીં પકડવાનું, આંખો ખરાબ થઈ જાય. હવે તમને મોબાઈલ હાથમાં આપવામાં આવે છે, તો હવે કેવા વિચાર આવે છે કે પહેલા શું કહેતા હતા અને હવે શું કહેતા હતા? એ તો હવે સ્કૂલના માટે, ભણવા માટે કરવું પડશે બધું. એ તમારી સાથે થયું હતું કોઈ દિવસ તમે ફોન પકડ્યો હોય, તમને ફોન ના પાડી હોય અને હવે તમને ફોન આપવામાં આવે છે? શું કહેતા હતા તે સમય? થોડી ન બેસી જા, પછી લેજે, પહેલા બહુ વાંચી. પણ જેને એવું પણ કહે છે કે જે 2 કલાક સુધી મોબાઈલને પકડીને સાંભળવું ટીચર શું કહે છે, અને આમાં તમે ટીચરને સવાલ પણ નથી પૂછી શકતા, તો ગમે છે એટલે આવું કરવાથી કે પછી શું કરવું જોઈએ? હવે ઓનલાઈન ક્લાસમાં સવાલ ના પૂછાય એ પણ છે, અને નેટ પણ જાય. પણ ઓનલાઈન ક્લાસ કોરોના હમણાંના સમય માટે સારો છે. જી, આ સવાલ તમને પણ પૂછું છું કે કોઈ દિવસે પેરેન્ટ્સે ના પાડી હતી કે મોબાઈલ નહીં પકડવાનો? ના, એવું કીધું હતું કે છે ને થોડીક વાર રમો પછી મને આપી દેતા પાછો, અમારે આપી દેતા એટલે. પણ અત્યારે આપે છે હવે વધારે. પણ ઘણા લોકોની એવી પણ ફરિયાદો છે કે માથું દુખે છે, આંખો દુખે છે, સમજ નથી પડતી ઓનલાઈનમાં, તો બહુ જેટલું ધ્યાન ક્લાસીસમાં આપવામાં આવતું હતું એટલું નથી આપવામાં આવતું, તો એને લઈને શું કહેશો? ના, એવું કશું નહીં, કેમ કે અત્યારે નેટનું એટલું બધું ઇશ્યુ છે, અમુક વાર નેટ પરથી ખતમ થઈ જાય છે ઓનલાઈન ક્લાસીસમાં જ, તો એનાથી છે અમારું અડધું મિસ થઈ જાય છે, એટલે અમારે થોડું બહુ સમજમાં નહીં આવતું. પણ મોસ્ટ ઓફ બધું સમજમાં આવે છે, માથું આંખ કશું નથી દુખતું. પણ આવું જો અત્યારે તો 15 ઓગસ્ટ ને સપ્ટેમ્બર સુધી વાતો છે કે ક્યારે સ્કૂલો ખુલશે કોઈ નક્કી નથી, તો આ જે વર્ષ છે આ વખતે તો પરીક્ષા બી નહીં નથી થઈ તમારા લોકોની, તો તમે એક વિદ્યાર્થી તરીકે શું માનો કે પરીક્ષા થવી જોઈએ, થવી હોત તો તમારું મૂલ્યાંકન થાત કે તમે કેટલું આગળ ગયા છો, તો હવે કેવું લાગે છે? હવે પહેલાં જેવું એટલું બધું નહીં લાગતું, કેમ કે પહેલાં એક્ઝામ આપીને ચેલું એવું લાગતું હતું કે અમે આનાથી પણ થોડી વધારે મહેનત કરી શકતા હતા. પણ અત્યારે તો ખબર નથી પડતી કે કેટલી મહેનત કરવી જોઈએ અને ઓલ.
જીનીસ બીજી વાત એવી છે કે ઘરમાં રહીને આપણે એજ્યુકેશન તો મેળવી લઈએ, પરંતુ જે શાળાની મસ્તી છે કે રિસેસમાં રમવું, લંચ બોક્સ લઈ જવો, ફ્રેન્ડ્સ બધા મળતા હતા, એને કેટલો મિસ કરો છો? એને તો બહુ જ મિસ કરે છે, પણ જે સ્કૂલમાં ભણાવતા હતા સામને જે ક્વેશ્ચન આવે એ સામનું પૂછી દઈએ તો એમાં એમાં શાળામાં વધારે સારું. જી હા, તમે જે કીધું કે ભાઈ પેરેન્ટ્સની નજર તમારી પર જ રહે છે, તમે શું ભણો છો શું નહીં ભણતો. સ્કૂલમાં તો એવું હતું કે તમે ઘરથી થોડા દૂર રહેતા હતા, તો આ માહોલ બીજાના ઘરમાં પણ હશે, તો અમારા માધ્યમથી આ બધા જોઈ રહ્યા છે અત્યારે, શું કહેવા માંગો છો? ખાલી પેરેન્ટ્સને એવું કહેવા તો થોડી અમારે મસ્તી બી કરવા દો અને ભણાવો બી. જેરી તમે કંઈ કહેશો લોકોને કે શું થવું જોઈએ ખરેખર, કેવી રીતે ભણવાનું? ખરેખર ક્લાસીસ ટીચર બનાવે ને એ બરાબર છે. જી તમે આજના સમયમાં જો શિક્ષણ મંત્રી હોત, તમે કઈ ડિસિઝન લેવાનું હોત, તો તમે શું લે ડિસિઝન, કેવું શિક્ષણ હોવું જોઈએ? હવે અત્યારે નેટ જાય છે એના એના લીધે અમે મેં હોત તો હું થોડા લોકોને સ્કૂલમાં એક દિવસ જવાનું, બીજા થોડા લોકોને બીજા દિવસ જવાનું, તો એ લોકોને મિસ બી ના થાય ને બધું સમજમાં બી આવી જાય જે લોકોને ના સમજમાં આવે એ લોકોને. તમે કઈ સલાહ આપશો કે અત્યારે આપણે શું કરવું જોઈએ આવી પરિસ્થિતિમાં? આવી પરિસ્થિતિમાં નેટ પણ યુટ્યુબમાં પણ મૂકાય, યુટ્યુબમાં પણ મૂકાય અને ક્લાસમાં ઓછા જણાને જાણે. જી આ સવાલ જે મેં અમને પૂછ્યો તો તમને પણ પૂછું છું કે જ્યારે આપણે સ્કૂલમાં જઈએ, સ્કૂલનો કોઈ માહોલ અલગ હોય, ત્યાં આપણે મસ્તી પણ કરતા, આપણા ફ્રેન્ડ્સ હોય, એને કેટલું મિસ કરી રહ્યા છો? બહુ જ મિસ કરી રહી છું. અત્યારે બુક્સ લેવા સ્કૂલમાં બોલાવ્યું હતું તો એમાં અમે એટલે કેટલું બધું મિસ કરતા હતા અને સ્કૂલ જોઈને લાઈક પાછું આવવું જ છે અમારે. પણ એક સમય એવો હતો કે આપણે સ્કૂલ જવા માટે કંઈ બહાના કરતા હતા કે આજે મારે નથી જવું, અને જ્યારે વેકેશન પડતું હતું ત્યારે ખુશી થતી હતી કે હવે એક લોંગ વેકેશન છે. તો આટલું લાંબુ જે વેકેશન હવે થઈ ગયું છે, તો હવે કેવું લાગે છે? એટલું બધું લોંગ વેકેશન બી અમારે નથી જતું. વેકેશનમાં બી અમુક વાર અમુક લોકો કહેતા બી હશે કે ક્યારે સ્કૂલ ખુલશે, ક્યારે સ્કૂલ ખુલશે એવું, પણ જ્યારે સ્કૂલ જઈએ ત્યારે એવું મનમાં આવું હોય કે ક્યારે છુટ્ટી પડશે. એને જે તમારાથી એક બીજો સવાલ છે કે તમે સ્કૂલની સાથે સાથે બીજી એક્ટિવિટી પણ લોકો કરતા હોય છે, માનો કે કોઈ કરાટેમાં જતું હોય, કોઈ ડાન્સમાં જતું હોય, કોઈ કઈ બી બીજી એક્ટિવિટી, હવે તો બધી જ એક્ટિવિટી બંધ છે, તો ઘરે રહીને પછી કેવી રીતે ટાઈમ પાસ થાય? ઘરે એક તો ફ્રેન્ડ સાંજે રમવા આવે, સાથે અમે સવારે તો સ્કૂલ હોય, પછી એવી રીતે ટાઈમ પાસ થાય, સ્કૂલ, ફ્રેન્ડ, ઘરે ટીવી. જી તમારો ટાઈમ પાસ પછી કેવી રીતે થાય? હું આર્ટ એન્ડ ક્રાફ્ટ કરવાનું, પછી ડ્રોઈંગ કરવાનું, થોડીક વાર ટીવી જોવો, થોડીક વાર મોબાઈલ રમો, સવારે સ્કૂલ હોય પછી સ્કૂલનું હોમવર્ક કરવા બેસી જાઓ, પછી થોડું ભણો. પણ અત્યારે જ્યારે તમે ટીવી જુઓ છો, અત્યારે ટીવી પર જે માહોલ આવે કે ન્યૂઝમાં તમને ખબર પડતી હશે કોરોનાના કેસો તો વધી જ રહ્યા છે, ઘટતા નથી, તો હવે ક્યાં સુધી આશા છે કે હવે ક્યાં સ્કૂલ ખુલશે? મને તો લાગે છે કે આ યર તો જવા દો, પછી નેક્સ્ટ યરથી જ ખુલવાની છે સ્કૂલ્સ. અને જે એવું પણ વાત ચાલી રહી છે કે ભાઈ જે એજ્યુકેશન છે ઓનલાઈનમાં, જે 9th 10th જે બોર્ડ છે એમની પર વધારે ધ્યાન આપવામાં આવે, અને જે 1-8 ધોરણ છે એ લોકોને અત્યારે બહુ ના ધ્યાન આપવામાં આવે, તો એને લઈને શું કહેશો? બધાને ઇક્વલ મળવું જોઈએ ધ્યાન, અને પછી બધાને પછી એ લોકો બી બોર્ડ્સમાં આવવાના જ છે ને, તો એ લોકોને ઇક્વલ ધ્યાન મળશે તો એ લોકોને આગળ હેલ્પ થશે. પણ અત્યારે જે સરકારો કરી રહી છે, જે વિચારી રહી છે, તમે બધું ધ્યાન રાખો છો, રોજે ન્યૂઝ જુઓ છો કે અમારા માટે શું થઈ રહ્યું છે ને આવું બધું? હા, શું શું એટલે તમારે શું વાત ચાલતી હોય ઘરમાં પણ એવી? અત્યારે તો કશી એટલી બધી નહીં ચાલતી કોરોના, અમે અમુક વાર તો અમે મારી મોટી મમ્માનું ઘર નીચે છે એટલે અમે ત્યાં ટાઈમ પાસ કરીએ એન્ડ ઓલ. અને આ ખાસ કરીને જોવા જઈએ તો વેકેશનમાં તો એવું બી હોતું હતું કે આપણે ફરવા જઈએ, કોઈના ત્યાં રિલેટિવના ત્યાં જઈએ, તો આ વખતે તો ટુરિસ્ટ ટ્રાવેલ પણ બંધ છે ટોટલી, તો પછી આની અસર એજ્યુકેશન પર આવી રહી છે કે નથી આવી રહી, એટલે ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે? હા, થઈ રહ્યું છે. તમારું થઈ રહ્યું છે કે આ જે સિસ્ટમ અત્યારે ચાલે છે ઓનલાઈનમાં, તો જેટલું આપણો કોર્સ છે પૂરો થઈ જશે આમાં? લાગતું નથી, હમણાં તો આખો કોર્સ પૂરો થઈ ગયો.
ખૂબ ખૂબ આભાર તમારો અમારી સાથે ચર્ચા કરી. ખૂબ જ નાના બાળકો છે પણ એમની જે વાતો છે તે આપણે જાણવી ખૂબ જરૂરી છે. અને આજે આ બાળકોએ ભલે ઓછી વાત કરી છે પરંતુ ઘણી બધી મુદ્દાઓની વાત કરી છે. જીયાએ જેમ કીધું કે તમામ લોકોને એજ્યુકેશન મળવું જોઈએ, સાથે સાથે એમને એક સજેશન પણ આપ્યું છે કે એક દિવસ અડધા બાળકોને, એક દિવસ અડધા બાળકોને લઈને સ્કૂલ ચાલુ થવી જોઈએ. આ નાના નાના બાળકોના સજેશન છે. જે ઓનલાઈનથી ભણવાની જે સમસ્યા છે તે પણ ભલે શબ્દો ઓછા હશે પરંતુ તેમનું કહેવાનું બહુ મોટું છે કે એટલું સારું નેટ ના આવવાના કારણે અમુક ટાઈમે જે લેક્ચર છે તે પણ અધૂરા રહી જતા હોય છે, તો તેવી પણ મુશ્કેલીઓ છે. એટલે આજના સમયમાં કોરોના સંકટમાં જે બાળકો છે તે પણ ઘણા મુશ્કેલીમાં છે. આપણે જ્યારે વાતો કરીએ છીએ તો વડીલોથી વાતો કરીએ છીએ પરંતુ બાળકોના મનમાં શું ચાલે છે, બાળકોને શું સમસ્યા છે તેના વિશે આપણે કોઈ દિવસ વાત કરી નથી. ને આજે આપણે એના જ કારણે બાળકો સાથે આ ચર્ચા કરી છે.